નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગુજરાતી પાઠ દસ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ જેના લેખક વિનોબા ભાવે વિનાયક નરહરિ ભાવે એમનું વિખ્યાત નામ વિનોબા ને નામે રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા અને ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચરવણના પ્રણેતા હતા તેઓ મૌલિક ચિંતક અને લેખક પણ હતા તેને ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો ગીતા પ્રવચનો વિચારપોથી સ્થિત પ્રજ્ઞ દર્શન મધુકર ક્રાંતિ દર્શન સ્વરાજ્ય શાસ્ત્ર ભૂદાન ગંગા ભાગ એકથી દસ તેમના મહત્વના પુસ્તકો તેમને રેમન મેગ્નેસ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા અયો આ નિબંધની અંદર વિનોબા ભાવે સંસ્કૃતિ પ્રકૃતિ અને વિકૃતિ આ વચ્ચેનો ભેદ એ અલગ અલગ ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવેલો છે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું આમ પ્રકૃતિ વચ્ચે છે નોર્મલ છે અને સહજ છે જોઓ બધાની વચ્ચે પ્રકૃતિએ વચ્ચે છે માણસની એક પ્રકૃતિ હોય છે એક સંસ્કૃતિ અને એક વિકૃતિ હોય ત્રણે ત્રણ વસ્તુ માણસની અંદર જોવા છે ભૂખ લાગીશ અને ભૂખ લાગતા માણસ ખાઈશ એ એની પ્રકૃતિ કહેવાય આપણી ભૂખ લાગી હોય અને આપણે જમવા બેસીએ એ આપણી પ્રકૃતિ પરંતુ ભૂખ ન લાગવા છતાં માણસ ખાઈશ તો એ એની વિકૃતિ કહી શકાય અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી હોય અથવા તો કોઈ ઉપવાસ હોય અને ભૂખ લાગવા છતાં એ માણસ ખાતો નથી તો એ એની સંસ્કૃતિ છે બરાબર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતિ પ્રકૃતિ અને વિકૃતિ કોને કહેવાય તો માણસને ભૂખ લાગે અને જમે છે ત્યારે એ એની પ્રકૃતિ કહેવાય ભૂખ ન લાગે અને ખાય છે તો એ એની વિકૃતિ કહી શકાય અને ભૂખ લાગવા છતાં એ જમતો નથી કોઈ ઉપવાસ હોય અને ઉપવાસમાં એ જમતો નથી તો એની એ સંસ્કૃતિ કહી શકાય આપણે મહેનત કરીને ખાઈએ છીએ એ આપણી પ્રકૃતિશ આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું અને બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું તે આપણી વિકૃતિ જોવો ભાઈ માણસ મહેનત કરીને ખાય તો એની પ્રકૃતિ કહી શકાય પરંતુ બીજાનું કોઈનું ભેગું કરેલું બીજાનું પડાવી લેવું અને માણસ એ આગળ વધતો હોય તો એની વિકૃતિ કહી શકાય આ વસ્તુ ભલે મોટાભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં માણસની પ્રકૃતિ નથી વિકૃતિ જ છે ઘણા બધા મોટાભાગના માણસોમાં જોવા મળતું હોઈશ દરેક જગ્યાએ જે જોવા મળતું હોય તો આપણે એને પ્રકૃતિ ના કહી શકીએ કહી શકીએ દેખાતી હોય તેમ છતાં કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં પરંતુ આપણા શ્રમની પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં આપીને અને વેચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ માણસ જ્યારે કંઈ પણ કમાઈશ અથવા તો કંઈ પણ ઉત્પાદન કરીશ તો એ બીજાને વહેંચીને જે ખાઈશ બીજાને આપીને જે ખાઈશ એ એની સંસ્કૃતિ કહી શકાય માણસમાં અને પશુમાં ફરક છે અંતર છે આ અંતરને વધારવું પશુપણામાંથી નીકળતા જ જઈને માણસપણા તરફ આગળ વધતા જવું તેને જ સંસ્કૃતિવર્ધન કહીશ ઘણા બધા સમાજની અંદર માણસો હોય છે જે પશુઓ જેવું વર્તન કરે તો એમાંથી બહાર નીકળવું જોઈએ કવિ કે અને માણસ પણ આ આપણે માણસ છીએ તો માણસ પણ આ તરફ આગળ વધવું જોઈએ એ આપણી સંસ્કૃતિ વર્ધન કહેશ માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું દરેકને જોઈએ ભાઈ સુખ અને આનંદ પરંતુ કયો આનંદ વિકૃત છે કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ અને એ જ સુસંસ્કૃત આનંદ છે જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ એ સાચો આનંદ આનંદ કયો કહ્યું છે અહ્ય કવિએ કે જે બધા જ લોકોને ઉપયોગી થાય ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો એ જ સાચો આનંદ કહી શકાય સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી વિકૃતિ જ ખરાબ છે અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ ન સારી તેવી જ રીતે કાગડો કારો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ એના રંગ પરથી આપણે એને ખરાબ ન કહી શકીએ કેમ કે એની પ્રકૃતિશ બગલો સફેદ છે પણ તેના માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ કેમ કે એની પ્રકૃતિશ જો કાગડાનો રંગ કારો બગલાનો રંગ સફેદ તો એ બંનેની પ્રકૃતિશ પ્રકૃતિથી ઉપર ઊઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએશ એટલે જ આ બાબત સાવધ રહેવાની જરૂર છે આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા બધા આગળ વધ્યા છે એમની પાસે આપણે લેવાલાયક ઘણું જ એમની પાસેથી ઘણું બધું લેવાલાયક છે પશ્ચિમના જે દેશો છે પરંતુ એમનામાં વિકૃતિનો એ અંશ પડ્યો છે જો વિકૃતિ પણ છે તો આપણે એમની સંસ્કૃતિ એમાં સારી બાબતો લેવાની છે નરસિંહ ખોટી બાબતો લેવાની નથી અને એ ખોટી એમની જે બાબતો એને આપણે સંસ્કૃતિ માની લેવાની ભૂલ ન કરવી જોઈએ એમની વિકૃતિ કંઈ આપણે અપનાવવાની નથી તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે જે સારી બાબતો સંસ્કૃતિ એટલે કે જે સારી બાબતો છે તે જ આપણે અપનાવવાની છે બીજામાંથી સારી બાબતો આપણે લેવાની છે એમાંથી બીજાનામાં બીજા માણસમાંથી આપણે ખોટી બાબતો અથવા તો વિકૃતિ એમનામાં પડ્યું હોય તો એ આપણે ગ્રહણ કરવાની નથી આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખવી કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યોની પણ ભલે હોય વિકૃતિ આપણને ન ખપે દુનિયાભરની સંસ્કૃતિ આપણે લઈ શકીએ પણ આપણને કોઈની વિકૃતિ ખપે નહીં આપણે તે પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલતી આવતી હોય પણ જો પણ તે જો વિકૃતિ હોય તો તે સ્વીકાર હરગી જ ન કરવો જોઈએ ભલે સદીઓથી ચાલી આવતી હોય કોઈ પણ બાબત પણ વિકૃતિ હોય તો આપણે એનો સ્વીકાર કરવાનો નથી વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય સદંતર વર્જ્ય છે અને પ્રકૃતિને સ્વીકારવી પરંતુ પણ તેનું હંમેશા શોધન કરતાં રહેવું જોઈએ કે કઈ બાબતો સારી છે પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું જોઈએ પ્રકૃતિને રોજે રોજ જો સંસ્કૃતિનું રૂપ આપતા રહીએ ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ ભાઈ જીવન જીવવા માટે આપણે ખાવું જરૂરી છે એ આપણી પ્રકૃતિ કહી શકાય પણ મા માંસાહાર છોડી શકીએ છીએ જો એમાં શું ખાવું શું ન ખાવું એ તો આપણે કામ કરી શકીએ ભલે ખાવાનું ન છોડી શકીએ પણ આપણે કદાચ માંસ ખાતા હોય તો એ તો છોડી શકીએ છીએ તે જરૂર છોડીએ કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ પ્રગતિ થતી હશે માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે માણસમાં જેમ જેમ વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ કંઈક સંશોધન કરવાની વૃત્તિ વધતી જશે તેમ તેમ એનામાં જે વિકૃતિઓ પડીશ એ ધીમે 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 ઓછી થતી જશે માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે બહુ આગ્રહ કરી કરીને ખવડાવું અકળિયાંતયાની માફક ખાવું પેટ ભરીને ભલે જગ્યા ના હોય તો હે ખાવું એ પણ વિકૃતિ છે ઘણા બધા માણસો એ બીજાઓને આગ્રહ કરી કરીને ખવડાવેસ કે આટલું તો ખાવું જ પડશે તમને આમ ના સમ આમ ના સમ કરીને ખવડાવેસ આ વિકૃતિ કહી શકાય પણ આજે હજી માણસને એ સમજાતું નથી કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચનક્રિયાનું પૂરતું જ્ઞાન નથી જોવો આપણે પચવવાની શક્તિ પાચનક્રિયા ઓછી હોય અથવા તો જેટલી હોય તેટલું જ ભોજન ગ્રહણ કરવું જોઈએ પછી એનાથી ઉપર આપણે ભોજન ગ્રહણ કરીએ તો પછી એ અપચો થાય મુશ્કેલી પડે જ્યારે તેને શરીરનું અંતરબાહ્ય જ્ઞાન થશે ત્યારે તુરત સમજાશે કે આ વિકૃતિ અને તે છોડવી જોઈએ માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહે છે વિશ્લેષણ કરતો રહેશે પ્રયોગ કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે કે આપણે કેટલા મર્યાદાની અંદર જમવું ભૂખ હોય એનાથી એક કોળિયો ઓછો ખાઓ જેથી કરીને આપણું પેટ પણ સારું રહેશે પેટ સારું રહેશે એટલે શરીર સારું રહેશે આરોગ્યમય રહેશે આવું ભારતમાં થયું છે એ હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજીશ ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ સંસ્કૃતિ હંમેશા તેના ઉપર પ્રયોગ થયા કરીશ ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો એ બહુ પ્રયોગો પણ થયા છે તેના નિષ્કર્ષ એટલે કે તેના જે પરિણામો પણ નીકળ્યા છે અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા છે આપણે વિવિધ શાસ્ત્રોનો પ્રાચીન કાળથી જ તેનો વિકાસ થતો આવ્યો છે તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોદ નિરંતર ભારતમાં ચાલી આવી બધી જ યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી અને આપણો બહુ મોટો વારસો કહી શકાય ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે આપણો દેશ અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવડો અદ્ભુત પહાડ અહીં છે જ આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે આપણે કહીએ છીએ ને સુજલામ સુફલામ મલયજ શીતલામ તો અહીંયા ઘણી બધી નદીઓ આપણા દેશની અંદર વહે છે અને મોટા ભાગની નદીઓ જે હિમાલય પર્વત આપણે ઉત્તર દિશાએ ઢાલ સરી ખોજે બન્યો હિમાલય પર્વત પણ આપણા કરતાંય વધારે સુજલ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે એટલે આ કંઈ આપણી વિશેષતા ન કહેવાય હા આપણે એવો દાવો જરૂર કહી શકીએ કે એ જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત જ અદ્વિતીય છે આ હું કોઈ અભિમાનથી નથી કહેતો જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે આપણા દેશની સંસ્કૃતિ એ બધા જ દેશોની સંસ્કૃતિઓ કરતાં ઉપર રહીશ અને કવિ શું કહેશ ભાઈ કે ભલે હું આ દેશમાં જન્મ્યો છું એટલે આ દેશના ગુણગાન કરું છું એવું નથી પરંતુ કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ વિચાર વૈભવમાંની ની બાબતમાં એ ભારતને જ હું એ શ્રેષ્ઠ માન માનત ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની અખંડ પરંપરા ચાલી આવીશ હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જેની ભાષામાં દસ હજાર વર્ષોથી એના એ શબ્દ ચાલે આવતા હોય જો દસ હજાર વર્ષોથી એના એ શબ્દો હજુ સુધી પણ ચાલે આવેશ ભારતમાં શબ્દશક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયુંશ તેટલું જ બીજે ક્યાંય થયું નથી ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી આપણા જે સદીઓથી ચાલી આવ્યા છે શબ્દો એના એ જ શબ્દો આપણે અત્યારે પણ વાપરીએશ નવા જરૂર બન્યાશ પણ સાથે જૂના શબ્દોના નવા અર્થ નાખીને તેનો વિકાસ કર્યો આમ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી જ આજ સુધી અખંડ ચાલી આવીશ અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી યાસકાચાર્યએ કહ્યું છે અન્ડરલાઇન કરી દેજો આપણી બુકમાં કે આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિશ છે જુઓ પ્રાચીન સંસ્કૃતિ પણ એ નિત્ય હંમેશા નવીને નવી આપણી આ સંસ્કૃતિશ આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે પુરાણા જમાનામાં કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો બાહ્ય વેશ ભલે જ જુદો દેખાતો હોય એ વખતના જે લોકો રહેતા હોય એ વખતના જે લોકોનો પોશાક હોય અત્યારે થોડો પોશાક અલગ ભલે દેખાતો હોય પણ એને આપણામાં એવું કાંઈક અવશ્ય દેખાશે જેને લીધે તે કહી ઉઠશે શું કહી ઉઠશે ભાઈ કોઈ ઋષિ આવે તો કા મારા જ બાળકો એટલે કે આ એ વખતની જ સંસ્કૃતિ હજુ સુધી આજે પણ આ સંસ્કૃતિ જોવા મળે છે આપણી ભીતર કોઈ શાસ્ત્રાર્થ સિઘ્ન ચવળ કઠોર અને જીવતરવાળી વસ્તુ જે બદલાતી નથી આ આપણું એક અનોખું બળ છે હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજોએ ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા જો બીજા દેશનો આરંભ નહોતો થયો એ પહેલાં તો આપણે ઘણો બધો વિકાસ કરી ચૂક્યા હતા અનેકા અનેક પરિવર્તનો આવ્યા છતાં અહીંની પરંપરા તૂટ રહી પ્રાચીન કાળ સાથે આપણે જોડી રાખીશ સ્તર કાર એટલે કે સમય ભેદો છતાં અહીં એકતાનું દર્શન થાય ભલે સ્તર અને સમય ધીમે ધીમે બદલાતા જાય છે પરંતુ આપણે આપણા દેશની અંદર એકતાનું દર્શન થાય છે અહીં કહેવાયું છે કે દુર્લભ દુર્લભમ ભારતે જન્મ શું કહેવાય ભાઈ કેવા ભાગ્યશાળીને જ ભારતમાં જન્મ થાય દુર્લભ છે આ ભારતમાં જન્મવું એ આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એ આપણા પૂર્વજો કહ્યા કરતા દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ દુર્લભમ ગુર્જરે શું જન્મ એવા વચન તમને એ ક્યાંય નહીં જોવા મળે પણ સાના વચન જોવા મળશે ભાઈ ભારતની અંદર જન્મ થયો એ દુર્લભ ભારતમાં જન્મ લેવો એ દુર્લભ છે આવું સાંભળવા મળશે તુલસીદાસજી પણ કહે છે ભારત ભૂમિ ભલે કુલ જન્મ પાંચસો વર્ષ પહેલાં ગુજરાતમાં કવિ નરસિંહ મહેતાએ ગાયું કે ભરતખંડ ભૂતરમાં જન્મી જેને ગોવિંદના ગુણ ગાયા રે આ ભારત ભરતખંડની અંદર જેનો જન્મ થયો ને જેને ગોવિંદના ગુણ ગાયા ને જેને ગોવિંદની ભક્તિ કરી શ્રી કૃષ્ણની ભક્તિ કરીશ એનો જન્મ આવ્યો ભારતની અંદર તે ધન્ય છે આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવ પણ કહી ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયું ન શંકરદેવ એ અસમનો મહિમા ગાયુંશ એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા એકબીજાને નહોતા જાણતા છતો ભારત અમારી પુણ્ય ભૂમિ છે અને અમે તેના જન્મ અમે તેમાં જન્મ પામ્યા તેથી ધન્ય થઈ ગયા એવું એ બંનેએ અનુભવ્યું અને વ્યક્ત વ્યક્ત કરીશ કોઈએ કોઈ પોતાના રાજ્યનું પોતાના પ્રદેશનું નથી ગાયું ભાઈ દેશનું ગાયુંશ ખ્યાલ આવે છે ને આપણા દેશનો મહિમા તેમને ગાયો છે આવી રીતે આખા ભારતનું અભિમાન એ કઈ પ્રકૃતિ નથી બલકે અને આપણે અભિમાન લેવા જેવી આ બાબત કહી શકાય જ્યાં એવી એવી ભાષાઓ છે કે ન જાણતું હોય તેને શીખતાય વર્ષો નીકળી જાય એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપરા અપરં અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એટલે કે ભૂમિના ખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાઈ છે એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને તેને આગળ વધારવાની છે આપણી આ સંસ્કૃતિને આપણે હળહંમેશ જાળવી રાખીશું અને તેને આગળ ધપાવીશું અહીંયા ભારતીય સંસ્કૃતિમાંથી આ એક ફંડ લેવામાં આવેલું છે